નમસ્કાર. આજે છે 1 મે. દિનવિશેષ શ્રાવ્ય માં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત, જ્યાં ઉગે અરુણ પ્રભાત અને ગુજરાત મોરી મોરી રે. ગુજરાત તને અભિનંદન અને સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા ગુજરાતની. આવી તો અનેક કાવ્ય પંક્તિઓ જેની પ્રશસ્તિમાં લોક જીભે રમતી રહે છે, એવી માં ગુર્જરીના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા. રત્નાકર જેના ચરણ પખાડે અને નર્મદા તાપી સાબરમતી મહી વાત્રક જેવી અનેક નદીઓના પાણીએ જે પ્રદેશનું સિંચન કર્યું છે એવો આ ગુર્જર પ્રદેશ. ગિરિરાજ ગિરનાર જેનો મુકુટ મણી બનીને શોભી રહ્યો છે. અને આ પ્રદેશની લાક્ષણિકતા તો જુઓ, જ્યાં દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે તો બાજુમાં જ રણ પ્રદેશ છે. એક તરફ લીલી હરિયાળી વનરાય છે તો એક તરફ સૂકા પાનખર જંગલો છે. વિશિષ્ટ અને વિવિધ પ્રકારની સંસ્કૃતિ અને આબોહવા ધરાવતો આ પ્રદેશ, છતાંય વિવિધતામાં એકતાનું આદર્શ ઉદાહરણ એટલે ગુજરાત. આજે ગુજરાતના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા. અને આપણા આ દિનવિશેષ શ્રાવ્ય કાર્યક્રમમાં આપણને સૌને ગુજરાત અને ગુજરાતના સ્થાપના દિન વિશે માહિતી આપવા માટે અમદાવાદની ગુજરાત કોલેજના ઇતિહાસ વિભાગના પ્રોફેસર શ્રી દીપક કુમાર સાપરિયા. તો આવો આપણે સાંભળીએ શ્રી દીપક કુમાર સાપરિયાજીને, એમની પાસેથી માહિતી મેળવીએ કે ગુજરાત રાજ્ય કઈ રીતે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. પ્રસ્તુત છે શ્રી દીપકભાઈ સાપરિયા. દિન વિશેષ પરિવારને નમસ્કાર. 1 મે 1960 એટલે ગુજરાતનો સ્થાપના દિન, પરંતુ ભારત તો આઝાદ થયું 15 ઓગસ્ટ 1947 રોજ. તો આ 13 વર્ષના ગાળામાં આ પ્રદેશની સ્થિતિ શું હતી? સ્વતંત્રતા બાદ ભાષા આધારિત રાજ્ય રચના કરવા માટે ધર કમિટીની રચના કરવામાં આવી, પરંતુ ધર કમિટીએ તેના અહેવાલમાં જણાવ્યું કે જો પ્રાદેશિક ભાષાના આધારે રાજ્ય રચના કરવામાં આવશે તો ભારતની રાષ્ટ્રીય એકતાને મોટું જોખમ ઉભું થશે. આ વાતની ચકાસણી કરવા માટે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયાના વડપણ હેઠળ જેવીબી કમિટીની રચના કરવામાં આવી. તેમને પણ આ વાતમાં તથ્ય જણાયું અને પરિણામે શરૂઆતમાં જુદી રીતે રાજ્ય રચના કરવામાં આવી. 222 જેટલા જે દેશી રાજ્યોનું વિલીનીકરણ કરવામાં આવ્યું હતું તેનું સૌરાષ્ટ્ર નામે એક એકમ બનાવી રાજ્ય સ્થાપવામાં આવ્યું, જ્યારે બાકીના ગુજરાતના અને મહારાષ્ટ્રના પ્રદેશને જોડી દઈ બોમ્બે રાજ્ય સ્થાપવામાં આવ્યું. પરંતુ 1953માં તેલુગુ ભાષા બોલનારા લોકોએ અલગ રાજ્યની માગણી શરૂ કરી. આ માટે પોટ્ટી શ્રી રામુલુ નામના વ્યક્તિએ અમરનાથ ઉપવાસ શરૂ કર્યા. 58 દિવસ બાદ તેનું મૃત્યુ થતા ત્યાં હિંસા ફાટી નીકળી. પરિણામે કેન્દ્ર સરકારે ઝૂકી જઈ આંધ્રપ્રદેશની રચના કરવી પડી. આથી ભારતના અન્ય પ્રદેશોમાં પણ આવી માગણીઓ શરૂ થઈ. 1954માં ફઝલ અલીના વડપણ હેઠળ રાજ્ય પુનઃરચના પંચની સ્થાપના કરવામાં આવી. 1956માં તેનો અહેવાલ આવ્યો. તે મુજબ 14 જેટલા ભાષા આધારિત રાજ્યો બનાવવામાં આવ્યા, જ્યારે 2 બહુભાષી રાજ્યો બનાવવામાં આવ્યા. તેમાંનું એક એટલે ગુજરાત અને મહારાષ્ટ્રનું દ્વિભાષી રાજ્ય અને બીજું હિમાચલ, હરિયાણા અને પંજાબનું સંયુક્ત રાજ્ય. પરંતુ આ બંને બહુભાષી રાજ્યોમાં પણ અલગ ભાષા આધારિત રાજ્ય રચનાની માગણી શરૂ થઈ. મહારાષ્ટ્રમાં તો આવી માગણી પંચનો અહેવાલ નહોતો આવ્યો તે પૂર્વે જ 6 ફેબ્રુઆરીથી સંયુક્ત આંદોલન શરૂ કરી થઈ રહી હતી. પરંતુ ગુજરાત આ બાબતે ઉદાસીન હતું. 7 ઓગસ્ટ 1956ના રોજ જ્યારે લોકસભામાંથી દ્વિભાષી રાજ્ય રચનાનો ખરડો 240 વિરુદ્ધ 41 મતે પસાર થયો, ત્યારે ગુજરાત સફાળું બેઠું થયું. આ સાંજે અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓના વિવિધ મંડળોની સભા ભરાઈ અને 8 ઓગસ્ટથી આંદોલન શરૂ કરવાનો નિર્ણય થયો. 8 ઓગસ્ટના રોજ ભદ્ર પાસેના કોંગ્રેસ ભવન ખાતે વિદ્યાર્થીઓનું એક સરઘસ ગયું. ત્યાં તેમના પર ગોળીબાર થયો અને પરિણામે 4 વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું. શરૂઆતમાં બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવલ, હરિહર ખંબોળજા અને હરિપ્રસાદ વ્યાસ જેવા યુવા નેતાઓ તેનું નેતૃત્વ કરતા હતા. પછીથી હિંમતભાઈ શુક્લના પ્રમુખપણા હેઠળ અને ઇન્દુલાલ યાજ્ઞિકના મંત્રીપણા હેઠળ મા ગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી અને તેણે આંદોલનનો દોર હાથમાં લીધો.
અલબત્ત આંદોલનના બનાવો ખૂબ જૂજ છે અને તેનો વ્યાપ પણ મર્યાદિત છે. તેની સાબિતી એ છે કે 1957માં જ્યારે સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે ગુજરાતની 133 બેઠકો માટે જનતા પરિષદે 83 ઉમેદવાર ઉભા રાખ્યા, પરંતુ તેમાંથી માત્ર 29 વિજેતા બન્યા, જેમાંથી મહેસાણામાંથી 11, અમદાવાદમાંથી 9, ખેડામાંથી 5, પંચમહાલમાંથી 2, ભરૂચ અને સાબરકાંઠામાંથી 1-1, જ્યારે મહારાષ્ટ્રના સંયુક્ત આંદોલને ત્યાંની 133 બેઠકમાંથી સંયુક્ત સમિતિએ 101 બેઠકો કબજે કરી હતી. મહત્વના ત્રણ બનાવો મા ગુજરાત આંદોલનના ગણી શકાય. પ્રથમ, સ્વયંભૂ જનતા કરફ્યુ. ગુજરાતના કોંગ્રેસના મુખ્ય નેતા મુરારજીભાઈ દેસાઈ રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા હોય અલગ ગુજરાતની સ્થાપનાના વિરોધી હતા. તેમનું માનવું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રના મળીને લોકસભામાં 66 સભ્યોની સંખ્યા થાય, આથી કેન્દ્ર સરકારના પ્રતિનિધિત્વમાં અને રાષ્ટ્રીય પ્રશ્નોમાં તેમનું વજન પડે. પરંતુ ગુજરાતમાં જે હિંસા થઈ રહી હતી તેનો વિરોધ કરવા માટે તેમણે ઉપવાસ શરૂ કર્યા, પણ તેઓ ગુજરાતમાં બદનામ થઈ ચૂક્યા હોય તેમના ઉપવાસની ખાસ કોઈ અસર થઈ નહીં. 26 ઓગસ્ટના રોજ તેમણે પારણા કરવાનો નિર્ણય કર્યો, ત્યારે જનતા પરિષદે પારણાના સ્થળે કોઈ ઉપસ્થિત ના રહે તે માટે સ્વયંભૂ જનતા કરફ્યુની જાહેરાત કરી, અને બન્યું પણ એવું કે પારણાના સ્થળે બહુ થોડા લોકો હાજર હતા. બીજો બનાવ, 2 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે જવાહરલાલ નહેરુની જાહેરસભાનું આયોજન થયું, ત્યારે જનતા પરિષદે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભા આયોજિત કરી. નહેરુની સભા કરતા ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં બમણા લોકો ઉપસ્થિત રહ્યા. તે સમયે નહેરુની લોકપ્રિયતાની દ્રષ્ટિએ આ બહુ મોટી બીના ગણાય. ત્યારબાદ આંદોલનનો વેગ થોડોક નરમ પડ્યો, પરંતુ 1958માં જનતા પરિષદે શહીદ સ્મારક બનાવવાની માગણી શરૂ કરી અને પરિણામે ફરી આંદોલને વેગ પકડ્યો અને થોડા હિંસાના બનાવો બન્યા. ડિસેમ્બર 1959માં અલગ ગુજરાત અને અલગ મહારાષ્ટ્ર સ્થાપવાના સંકેતો મળવા માંડ્યા, કારણ કે મહારાષ્ટ્રના તે સમયના મુખ્ય નેતા વાયબી ચૌહાણે અલગ રાજ્યની સ્થાપના માટે સંમતિ આપી દીધી હતી, અને પરિણામે 1 મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર નામના 2 રાજ્યો દ્વિભાષી રાજ્યમાંથી અલગ થયા અને તેમની સ્થાપના થઈ. ડોક્ટર જીવરાજ મહેતા એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને મેંદી નવાઝ જંગ એ તેના ગવર્નર બન્યા. મુખસેવક રવિશંકર મહારાજે ગુજરાતનું ઉદઘાટન કર્યું. અલબત્ત શરૂઆતમાં ગુજરાતને થોડુંક નુકસાન થયું એમ કહી શકાય, ખાસ કરીને આર્થિક નુકસાન બહુ મોટું હતું, કારણ કે ગુજરાતની માગણી હોવા છતાંય મુંબઈ તેને મળ્યું નહીં, અને મુંબઈ એ મુખ્ય આર્થિક કેન્દ્ર ગણાય. આમ છતાં ગુજરાત પહેલેથી જ આર્થિક રીતે તો વિકસિત પ્રદેશ હતો. રાજ્ય પુનર્રચના પંચ સમક્ષ જે અહેવાલ આપવામાં આવ્યો હતો તેમાં પણ જણાવાયું હતું કે ગુજરાતનો પ્રદેશ 3.5 કરોડની આવક ધરાવતો પ્રદેશ છે, જ્યારે મહારાષ્ટ્રનો પ્રદેશ 2.5 કરોડની ખાદ ધરાવતો પ્રદેશ છે. વળી દ્વિભાષી રાજ્ય રચના થઈ રહી હતી ત્યારે વાંસવાડા, ડુંગરપુર, જાંબુવા અને શિરોઈ જેવા પ્રદેશો ગુજરાતને ગુમાવવા પડ્યા, જે ગુજરાતની સ્થાપના પછી તેને પાછા મળ્યા નહીં. આમ છતાં ગુજરાતે તેની આર્થિક, રાજકીય અને સામાજિક પ્રગતિ ચાલુ રાખી, જે આજ દિન સુધી ચાલુ છે. દેશમાં આર્થિક દ્રષ્ટિએ ગુજરાત 1-5 નંબરમાં આવતું રાજ્ય રહ્યું છે એ તેની સાબિતી છે. રાજકીય દ્રષ્ટિએ પણ ગુજરાતે ઘણા શિખરો સર કર્યા છે. 1963માં ગુજરાત એ દેશનું પ્રથમ પંચાયત શાસન ધરાવતું રાજ્ય બન્યું હતું. આમ ગુજરાતની સ્થાપના એ આપણા બધા માટે શુભ સાબિત થઈ છે. અસ્તુ. વાહ વાહ દીપકભાઈ વાહ, આજે તો ખરેખર તમે અમને ખૂબ જ સરસ માહિતી આપી, અને આજે ખરેખર અમે એ જાણી શક્યા છીએ આપના દ્વારા કે ગુજરાત રાજ્યનું મહત્વ શું છે અને કેવા સંજોગોમાં આ પ્રદેશે રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કર્યો. તો આપનો કિંમતી અને અમૂલ્ય સમય ફાળવીને અમારી સાથે આપ જોડાયા એ બદલ દિનવિશેષ પરિવાર વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આપ સાંભળી રહ્યા હતા દિનવિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર
9193 અથવા તો ઇમેલ આઈડી નિતેશ સુખડિયા @gmail.com પર જણાવી શકો છો. આજે જે સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.